સિંગલપુર સુરત વચ્ચે બનેલા કોઝવેનું ઓગણીસો પંચાણુંમાં નિર્માણ થયું હતું કોઝવે ઘણીવાર ચોમાસામાં ઓવરફ્લો થાય છે જેથી તેને વારંવાર રિપેર કરવાની ફરજ પડી રહી છે પરંતુ હવે કોઝવેનું સ્ટ્રેન્ક ધનિંગ કરવાની જરૂર પડી છે જેથી મનપા દ્વારા વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા હવે ચોથી વાર ટેન્ડર બહાર પાડવામાં આવતા ટેન્ડરે સોળ પોઈન્ટ વીસ ટકા એટલે કે ચૌદ પોઈન્ટ કરોડ આવ્યું છે હવે તેમાં વધારાની કામગીરીને લઈ વધુ ત્રણ કરોડનો ખર્ચ થાય તેમ છે જેના માટે શાસકો મંજૂરી માંગવામાં આવી છે કોઝવેની સ્ટ્રેન્થ ધની વધારવા માટે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે વારંવાર ભરતી અને કોઝવે ઓવરફ્લો થતા ચેનલ બની ગઈ છે જેથી કોફર ડેમની વધારાની કામગીરી કરવામાં આવી છે તેમજ રબર કાદવ સિલ્ડ સાથે સેટલમેન્ટ અને ઊંડી ધોવાણ થયું હોવાથી લૂઝ રબર એપ્રોનના નવા રબર ફિટ કરવા પડે તેમ છે તેમજ વેર ઓર ફલો તેમજ ભારતીય લીધે સીસી બ્લોક કાદવ સાથે તેના નેચરલ ઊંડાઈ કરતા વધારે ઊંડાઈમાં સેટલમેન્ટ થયું હોય તેને બહાર કાઢવા માટે બ્લોક એપ્રોન ના સેટેલાઇટ સ્ટેન્ડ ખોડાણ કરવું પડે છે જેને કારણે વેર નેચરલ પ્રોફાઇલ ડિસ્ટર્બ થતો હોય તેમજ બ્લોક બહાર કાઢવા શક્ય પણ નથી તેથી સીસી બ્લોક નવા કાસ્ટ કરી બેસાડવા પડશે જેથી આ કામગીરી માટે વધારાનો ખર્ચ થાય તેમ હોય છે વધુ 3 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્થાયી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે